the matrix or stroma. The outer and inner membrane of the chloroplast enclose the granular transparent substance known as matrix or stroma. હવે આ બહુ જ મહત્વનો ભાગ છે વિદ્યાર્થી મિત્રો, કે જેની અંદર અંધકાર પ્રક્રિયા ભાગ લે છે. અંધકાર પ્રક્રિયા અહીંયા થાય છે વિદ્યાર્થી મિત્રો, એ ખૂબ જ મહત્વની રચના છે. તમે જોઈ શકો છો કે ટ્રાન્સપરન્ટ ભાગ છે, યલોઇશ બતાવ્યો છે અને વ્હાઇટ કલરનો, જેને આપણે સ્ટ્રોમા તરીકે ઓળખીએ છીએ. આ સ્ટ્રોમાની અંદર લેમિલર સિસ્ટમ એટલે કે ત્વચાવાળી સિક્કા જેવી રચનાઓથી ધરાયેલી આખી એક રચના જોવા મળે છે, જે લેમિલર સિસ્ટમ તરીકે જોવા મળે છે અને જે આધારકની અંદર આવેલી છે. આ સિવાય સ્ટ્રોમામાં એટલે કે મેટ્રિક્સની અંદર ગ્રેન્યુલ્સ એટલે કે દાણાઓ અથવા કણિકાઓ, લિપિડ ડ્રોપલેટ એટલે કે લિપિડના કણો, સ્ટાર્ચ, વેસિકલ્સ, રિબોઝોમ અને પ્રોટીન એ પણ જોવા મળે છે. તો આમ મેટ્રિક્સ પોતે એક કોમ્પ્લેક્સ રચના છે અને જેની અંદર ઘણા બધા ભાગો આવેલા છે. હવે અહીંયા જોઈએ બહુ જ મહત્ત્વની રચના કે જે ખરેખર હરિતકણ ધરાવે છે, જેનામાં ક્લોરોપ્લાસ્ટનો લીલો રંગ જેના માટે જવાબદાર છે, એવી રચનાની વાત કરીએ તો ધ ગ્રાના ઓર લેમિલર સિસ્ટમ એટલે કે ત્વચીય રચના, કે જે પોતાની એક બાઉન્ડ્રી ધરાવે છે, લિમિટેશન્સ ધરાવે છે. તે ફોટોસિન્થેટિકલી એક્ટિવ પિગમેન્ટ્સ આર કન્ફાઇન્ડ ટુ ધ લેમિલર સિસ્ટમ ઓફ ધ ક્લોરોપ્લાસ્ટ. અહીંયા જુઓ, આપણે વાત કરીએ છીએ કે ક્લોરોપ્લાસ્ટ એ ફોટોસિન્થેસિસ એટલે કે પ્રકાશ સંશ્લેષણ સાથે સંકળાયેલું છે. તો પ્રકાશ સંશ્લેષણની શરૂઆતની પ્રક્રિયા જ્યાં થાય છે એ આ લેમિલર સિસ્ટમમાં છે. અને ઇન હાયર ફોર્મ્સ ધ પિગમેન્ટ્સ આર રિસ્ટ્રિક્ટેડ ટુ સર્ટેન એરિયાઝ ઓફ ધ લેમિલી. એટલે અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, બહુ જ મહત્ત્વની કે આ જે સિક્કા જેવી રચના છે એના અંદરના ભાગમાં પિગમેન્ટ્સ ગોઠવાયેલા હોય છે, એટલે કે ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી વગેરે ગોઠવાયેલા હોય છે. હવે આ લેમિલીની વાત કરીએ તો કે ગ્રાના, તો ગ્રાના શું ચીજ છે? તો કે ધીસ આર ધ યુઝવલી ફાઉન્ડ લેયર્ડ ઓન ટોપ ઓફ ઈચ અધર, એટલે કે સિક્કાઓ એકબીજા ઉપર ગોઠવેલા હોય અને એવી જે સિક્કાની થપ્પી થાય એને ગ્રાના તરીકે ઓળખવામાં આવે છે. અને આ ગ્રાનાની સાઇઝ 0.3 થી 1.7 માઇક્રોન જેટલી હોય છે. અને આ ગ્રાનાની સંખ્યા એક ક્લોરોપ્લાસ્ટમાં એટલે કે ડબલ મેમ્બ્રેન જે આપણે જોઈતી એની અંદર 40 થી 60 જોવા મળે છે. એટલે કે ગ્રાના કે જે સિક્કાની થપ્પી જેવા ભાગ છે, એવા 40 થી 60 સિક્કાઓની થપ્પી કરી હોય એવા ભાગને આપણે ગ્રાના તરીકે ઓળખીએ છીએ. અહીંયા જુઓ તમે વિદ્યાર્થી મિત્રો, આ ગ્રાનામ શેનું બનેલું છે? કે જેની જે ક્લોરોપ્લાસ્ટનું બહુ જ મહત્ત્વનું અંગ છે, કે જેને આપણે કહીએ કે થાઇલેકોઇડ્સ, એક ઉપર એક સિક્કાઓ ગોઠવવાથી જે સિક્કા છે એને આપણે થાઇલેકોઇડ તરીકે ઓળખીએ છીએ. અને એ દરેક એક ઉપર એક ગોઠવીએ તો એવા 1, 2 અથવા 50 અથવા એથી પણ વધુ સિક્કા ગોઠવીને થપ્પીઓ કરીએ, એવી 40 થી 60 થપ્પીઓ કરીએ ત્યારે ગ્રાના બને છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે થાઇલેકોઇડ સિક્કાઓ ઉપર સિક્કા ગોઠવેલા હોય એવા દરેક સિક્કાને આપણે થાઇલેકોઇડ કહીએ છીએ અને સિક્કાની થપ્પીને આપણે ગ્રેનમ તરીકે ઓળખીએ છીએ. અને થાઇલેકોઇડની સંખ્યા એટલે કે સિક્કાઓની સંખ્યા થોડાકથી લઈને 50 અથવા તેથી વધુ પણ હોઈ શકે છે. અહીંયા જુઓ તમે કે ઇચ થાઇલેકોઇડ રિમેન સેપરેટેડ ફ્રોમ ધ મેટ્રિક્સ ઓફ ધ ક્લોરોપ્લાસ્ટ બાય ઇટ્સ યુનિટ મેમ્બ્રેન. અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, બહુ જ મહત્ત્વની વાત છે કે ગ્રેનમને પોતાની કોઈ લિમિટ નથી, કારણ કે એમાં ઘણા બધા સિક્કાઓ ગોઠવાયેલા હોય, પણ દરેક સિક્કો પોતાની બહારની બાજુ એક યુનિટ મેમ્બ્રેન એટલે કે આવરણ ધરાવે છે અને જેને કારણે એ લિમિટેડ બની જાય છે એની રચના. અને એ પોતે દરેક સિક્કા સાથે આર ઇન્ટરકનેક્ટેડ બાય ધ નેટવર્ક, નાની નાની ટ્યુબ્યુલ્સની મારફતે જોડાયેલા હોય છે. અને એ દરેક કમ્પાર્ટમેન્ટને નથી જોડતા, પણ એક સિક્કો બીજા સિક્કા સાથે ચોક્કસ જગ્યાએથી જોડાયેલા હોય છે અને આમ એનું નેટવર્ક બને છે. અને આ જોડાણ એટલે કે બે ગ્રેનમ, બે થાઇલેકોઇડ વચ્ચેનું જોડાણ છે, ઇટ ઇઝ નોન એઝ ઇન્ટરકનેક્ટિંગ મેમ્બ્રેઇન ઓફ ધ ગ્રાના એન્ડ ઇટ ઇઝ નોન એઝ સ્ટ્રોમા લેમિલી, એટલે કે એને સ્ટ્રોમા લેમિલી અથવા ઇન્ટરગ્રાના લેમિલી તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો, એક બહુ જ મહત્ત્વની વાત કે ક્લોરોફિલ એ ક્યાં આવેલું છે? હજી સુધી આપણે ક્લોરોફિલ ક્યાં આવેલું છે એ જોયું નથી. ક્લોરોપ્લાસ્ટ એટલે હરિતકણ, તો હરિતકણનો રંગ લીલા રંગનો છે, જેની આપણને હજી સુધી ખબર નથી પડી કે ખરેખર હરિતકણ
નો રંગ લીલો શેના માટે છે અને ક્યાં છે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે ક્લોરોફિલ ઇઝ જનરલી ફાઉન્ડ ઇન સાઇડ ધ મેમ્બ્રેન્સ ઓફ ધ થાઇલેકોઇડ. તો અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો, માઉસથી બતાવવામાં આવી રહ્યું છે કે થાઇલેકોઇડ છે, એટલે કે ગ્રેનમ સિક્કાની થપ્પી, અને દરેક સિક્કો એ થાઇલેકોઇડ છે. અને એનું એનલાર્જ વ્યૂ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બતાવેલો છે. અને એની અંદર તમે જોઈ શકો છો કે બહારનો ભાગ છે પ્રોટીન છે, પછી અંદરના ભાગમાં જઈએ તો ક્લોરોફિલ છે, પછી ફોસ્ફોલિપિડ છે, અને ફરીથી પ્રોટીન છે. તો અહીંયા જોયો વિદ્યાર્થી મિત્રો, આ બાજુ તમે જોઈ શકો છો એનો વ્યૂ, પ્રોટીન, ક્લોરોફિલ. અહીંયા ક્લોરોફિલ આ ભાગ બહુ જ મહત્ત્વનો છે કે જે થાઇલેકોઇડના ઉપરની બાજુ આવેલો હોય છે અને જેમાં ક્લોરોફિલ હોય છે. આ ક્લોરોફિલ કોમ્પ્લેક્સ રચના ધરાવે છે અને એની બહારની બંને બાજુએ પ્રોટીન, અને એની વચ્ચે ક્લોરોફિલ અને પ્રોટીનની વચ્ચે તમને ફોસ્ફોલિપિડ જોવા મળે છે. આ એક બહુ જ મહત્ત્વની રચના છે અને જે તમને થાઇલેકોઇડમાં જોવા મળશે. તો હરિતકણ એટલે કે ક્લોરોપ્લાસ્ટનો લીલો રંગ એ આ પોર્શન અહીંયા તમે જોઈ શકો છો ક્લોરોફિલ છે, એને એ ક્લોરોફિલને કારણે જોવા મળે છે. આ ક્લોરોફિલ તમે જોઈ શકો છો અહીંયા થાઇલેકોઇડ એટલે કે ગ્રેનમનો એક સેપરેટ પાર્ટ જે સિંગલ થાઇલેકોઇડ છે, અને એની અંદર તમે જોઈ શકો છો આઉટર યુનિટ મેમ્બ્રેન, અને એની અંદર તમે જોઈ શકો છો ટપકા ટપકા જેવી રચના કે ખરેખર હરિતકણની છે. અને એનો એનલાર્જ વ્યૂ જુઓ તો અહીંયા તમે જોઈ શકો છો, અને એનો પણ એનલાર્જ વ્યૂ કે તમે જોઈ શકો છો. તો થાઇલેકોઇડ હેવ ઇન્ટિગ્રલ ગ્લોબ્યુલર સબ યુનિટ્સ. તો તમે અહીં જોઈ શકો છો કે નાના નાના ગોળકો થાઇલેકોઇડની આઉટર મેમ્બ્રેન તરફ આવેલા છે, અને જે ચોક્કસ એક પેટર્ન બનાવે છે. અને એની રચના જુઓ વિદ્યાર્થી મિત્રો કે પહોળાઈ કેટલી છે, 185 એંગસ્ટ્રોમ યુનિટ લોંગ, 155 એંગસ્ટ્રોમ યુનિટ વાઇડ, એન્ડ 100 એંગસ્ટ્રોમ યુનિટ થિક, એન્ડ યુઝવલી રેન્ડમલી સ્કેટર્ડ. એટલે એ નોર્મ સામાન્ય રીતે છૂટા છવાયેલા ગોઠવાયેલા હોય છે. એન્ડ ધે આર સ્મોલેસ્ટ મોર્ફોલોજીકલ ફોટોસિન્થેટિક યુનિટ કોલ્ડ કોન્ટાઝોમ. તો અહીંયા હરિતકણના થાઇલેકોઇડમાં ગોઠવાયેલા સ્મોલેસ્ટ યુનિટની અંદર ક્લોરોફિલ આવેલું હોય છે, અને જે પોતે ચાર ભાગ ધરાવે છે. એટલે કોન્ટાઝોમ્સની અંદર હરિતકણ ક્લોરોફિલ આવેલું હોય છે, અને કોન્ટાઝોમ્સ પોતે પણ ચાર યુનિટ ધરાવે છે. અને કોન્ટાઝોમ્સની અંદર તમને અહીંયા તમે જોઈ શકો છો, જસ્ટ તમને હું બતાવું એક બહુ જ મહત્ત્વની, કોન્ટાઝોમ કન્ટેન્સ ક્લોરોફિલ. અહીં તમે જોઈ શકો છો જે સ્ટાર શેપ દેખાય છે, પિગમેન્ટ મોલેક્યુલ્સ. તો અહીંયા ક્લોરોફિલ એ પરિઘ તરફ ગોઠવાયેલું હોય છે, અને એ પ્રકાશનું શોષણ કરી અને પ્રકાશ પ્રક્રિયા એક અને પ્રકાશ પ્રક્રિયા બે કરે છે. તો આમ ફોટોસિન્થેસિસની લાઇટ રિએક્શન એ હરિતકણના આ ભાગમાં થાય છે, જેના માટે ક્વોન્ટાઝોમ એટલે કે ક્લોરોફિલ ક્વોન્ટાઝોમમાં આવેલું છે જે જવાબદાર છે. આ સિવાય ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી, ક્લોરોફિલ સી, કેરોટીન, ઝેન્થોફિલ આ બધા આવેલા હોય છે. પણ લીલી વનસ્પતિમાં ક્લોરોફિલનું પ્રમાણ વધુ હોય છે, એટલે આપણે અહીંયા ક્લોરોપ્લાસ્ટને મહત્ત્વની અંગિકા તરીકે લઈએ છીએ. પણ બધાની રચનામાં થોડો થોડો ડિફરન્સ હોય છે, જે તમે અત્યારે જ તમારા સિલેબસમાં નથી. અહીંયા ક્લોરોપ્લાસ્ટનું એટલે કે હરિતકણનું જે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં જોવા મળે છે એનું કેમિકલ કમ્પોઝિશન, એટલે કે જ્યારે કોઈપણ વનસ્પતિ છે એને લેવામાં આવે, એના પાંદડાને ઓવન ડ્રાય કરવામાં આવે અથવા રૂમ ટેમ્પરેચરે ડ્રાય કરી અને એનું એનાલિસિસ કરવામાં આવે એસનું, તો એની અંદર તમે જોઈ શકો છો કે ઘણા બધા કેમિકલ્સ જોવા મળે છે. આ જે નાની રચના જોઈ, જેની રચના 2 મિલી માઇક્રોનથી 5 મિલી માઇક્રોન ડાયામીટર હતો, એની અંદર જોવા મળતા કેમિકલ કમ્પોનન્ટ્સની વાત કરીએ તો પ્રોટીન 35-55% છે. તો અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, બહુ જ મહત્ત્વની વાત કે પ્રોટીન એનો મહત્ત્વનો ઘટક છે અને 35-55% જેટલો છે. લિપિડ્સ 25-35% છે, એટલે એ પણ એક મહત્ત્વનો ઘટક છે. તમે જાણો છો કે એ પાણીમાં દ્રાવ્ય નથી, એટલે એ કોઈપણ સ્ટ્રેસ સામે સહન કરી શકે એટલી સહનશીલતા ધરાવતું હોય છે પ્રોટીન અને લિપિડ. જો એ પાણીમાં દ્રાવ્ય હોય તો પાણી ઉડી જાય તો એની લોન્જિવિટી છે એ નાશ પામે, એ એક બહુ જ મહત્ત્વની વસ્તુ છે. અને ક્લોરોફિલ એ અને બી ટોટલ ડ્રાય વેટ ઓફ ક્લોરોપ્લાસ્ટના 5-10% જ હોય છે. કેરોટીન એ 1-4.5% જોવા મળે છે. આરએનએ 2-3% જોવા મળે છે.
ડીએનએ 0.5% જોવા મળે છે, વિટામિન ઇ 0.0089% એન્ડ વિટામિન કે ઇઝ 0.004%. કાર્બોહાઈડ્રેટ વેરિયેબલ્સ બીકોઝ ધે કેન પ્રોડ્યુસ કાર્બોહાઈડ્રેટ સો દે આર વેરિયેબલ્સ એન્ડ વેન એવર ફોટોસિન્થેસિસ ઇઝ ગોઈંગ ઓન સો દેર ક્વોન્ટિટી ઇઝ મચ મોર એન્ડ ટ્રેસ એલિમેન્ટ્સ આર મેગ્નેશિયમ ફેરસ કોપર મેંગેનીઝ ઝીંક એન્ડ ફોસ્ફરસ ધીસ આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ્સ ઓફ ધ ક્લોરોપ્લાસ્ટ. તો વિદ્યાર્થી મિત્રો, હરિતકણની આપણે આખી રચના, એના ઘટકો એ બધું જ જોયું. હવે એક વાત કરી લઈએ મહત્ત્વની કે હરિતકણની અગત્યતા શું છે. તો તમને જાણો છો કે સજીવ સૃષ્ટિને જરૂરી એવો ખોરાક એ હંમેશા વનસ્પતિ જ બનાવે છે. સો આપણે જાણીએ છીએ કે ફૂડ ચેઇન, ફૂડ વેવ અથવા સજીવના પાયાના એકમ તરીકે ખોરાક જરૂરી છે, જે ફક્ત ને ફક્ત મોનોપોલી છે પ્લાન્ટ્સની, ગ્રીન પ્લાન્ટ્સની. તો ગ્રીન પ્લાન્ટ્સ એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન સૂર્યશક્તિને રાસાયણિક શક્તિમાં, ગ્લુકોઝમાં અથવા સ્ટાર્ચમાં બંધનયુક્ત કરે છે, એટલે કે બંધનમાં લાવે છે, અને જેનો ઉપયોગ આપણે બધા કરી શકીએ છીએ. તો સૌથી મહત્ત્વની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જે ક્રિએટિવ એક્ટિવિટી છે એ વનસ્પતિ, હરિતકણ ધરાવતી વનસ્પતિ અથવા લીલી વનસ્પતિઓ કરે છે, અને આપણે બધા અનાજ ખાઈએ છીએ, ડિસ્ટ્રક્ટિવ એ એક્ટિવિટી કરીએ છીએ. તો આપણા માટે જીવન જરૂરી શક્તિ અને ખોરાક એ વનસ્પતિ પૂરું પાડે છે. એ હરિતકણનું સૌથી મહત્ત્વનું અને ખૂબ જ ઉપયોગી કાર્ય છે, જેને આપણે ભૂલી શકીએ તેમ નથી. સો વી આર થેન્કફુલ ટુ ક્લોરોફિલ ઓલ્સો એન્ડ ક્લોરોપ્લાસ્ટ ઓલ્સો. નેક્સ્ટ તમને માઇટોકોન્ડ્રિયા વિશે મારા મિત્ર ચાવડા સાહેબ છે એ માહિતી આપશે. તો હું ચાવડા સાહેબને વિનંતી કરીશ કે કણાપસૂત્ર વિશે આપને સમજાવે. જી વિદ્યાર્થી મિત્રો, ખૂબ સરસ શૈલીમાં આપણને પારેખ સાહેબે સમજાવ્યું કે હરિતકણ છે એ કઈ રીતે આખી પૃથ્વીને સંચાલન કરે છે. મારે સાહેબ અહીંયા એક એ પણ કહેવું છે કે હરિતકણ જે છે એ આખી દુનિયાને ચલાવે છે. તો જે સૂર્યપ્રકાશ છે એની એનર્જીનો ઉપયોગ આપણે બહુ જ અલ્પ પ્રમાણમાં કરી શકીએ, અને અમે થોડી વાર પહેલાં ચર્ચા કરતા હતા, સાહેબે પણ મને કહ્યું કે જનરલી એક ટ્યુબલાઇટ કે એક પંખો આપણે ચલાવી શકીએ એટલી એનર્જી સ્ટોર કરી શકીએ છીએ સૂર્યપ્રકાશની. જ્યારે નેચરમાં તો સાહેબ આ જે હરિતકણ છે, હરિતકણ સમગ્ર પૃથ્વીને ચલાવે છે 100%. એટલે જે નાનું યુનિટ પોતે પણ કેટલી બધું મોટું કામ કરી શકે છે જોઈ શકો છો. પ્રાઇમરી પ્રોડ્યુસર્સને આપણે ભણ્યા છીએ બધા મિત્રો, તો એમાં ખ્યાલ છે કે વનસ્પતિને પ્રાથમિક ઉત્પાદક તરીકે વર્ણવી છે, અને એ જો પ્રાથમિક ઉત્પાદન અટકી જાય તો તમે સમગ્ર સૃષ્ટિની કલ્પના ન કરી શકો. જો વનસ્પતિ ના હોય તો એને ખાનારા, ત્યારબાદ એના ઉપર નભનારા, ક્રમશઃ જે ઉપભોગ્યો છે તે સમગ્ર નષ્ટ થાય અને આ દુનિયાનો નાશ થાય. એટલે સૂર્ય શક્તિનો સ્ત્રોત અને હરિતકણ એ ફૂડનો સ્ત્રોત, એટલે બંને એટલા જરૂરી છે કે એના વગર આ જીવન શક્ય બનતું નથી. હવે જ્યારે હરિતકણ જે ખોરાક બનાવે છે એ ખોરાક સજીવ શરીરની અંદર સ્ટોરેજ થાય છે, સંગ્રહ થાય છે, અને સંગ્રહ થયા પછી તે જુદા જુદા અંગોની અંદર જરૂરિયાત મુજબ જાય છે. હવે એ જે શક્તિનો સંગ્રહ થયો છે એ શક્તિ જ્યારે જરૂર પડે ત્યારે એ શક્તિ ઉત્પન્ન થાય અને સજીવને મળે, એટલા માટેની એક વિશેષ રચના જેને આપણે કણાપસૂત્ર અથવા તો માઇટોકોન્ડ્રિયા તરીકે ઓળખાવીશું. તો જો સ્ટેપ બાય સ્ટેપ સજીવો કઈ રીતે પ્રક્રિયાઓ કરે છે અને કઈ રીતે એનર્જી મેળવે છે એ દરેક એકબીજાની સાથે સંકળાયેલા છે. નાની નાની મૂવમેન્ટ જે હોય એ મૂવમેન્ટમાં પણ આ જે કણાપસૂત્રો છે, માઇટોકોન્ડ્રિયા છે, એ એનર્જી મુક્ત કરતા જ રહેતા હોય છે. જનરલી આપણા શરીરમાં, વનસ્પતિ શરીરમાં આ બધું ઇનવિઝિબલ છે, આપણે જોઈ શકતા નથી, પણ એવું સતત કાર્યરત થયેલા હોય છે. તો આપણે એની રચના થોડી સમજવી છે કે આ જે કણાભ સૂત્રો છે તે કેવી રચનાઓ છે. તો નેક્સ્ટ સ્લાઇડની અંદર આપણે સ્લાઇડ જોઈએ. તો માઇટોકોન્ડ્રિયાનો પહેલા અર્થ સમજીએ કે માઇટોકોન્ડ્રિયા એટલે શું. તો જનરલી માઇટો એટલે થ્રેડ, થ્રેડ એટલે દોરી લાઇક સ્ટ્રક્ચર જે હોય તેને આપણે માઇટોકોન્ડ્રિયા કહી શકીએ. કોન્ડ્રિયોનને ગ્રેન્યુલ્સ તરીકે ઓળખવામાં આવે છે. આવી રીતે જે નાના નાના શબ્દો હોય એનું મિશ્રણ કર્યા પછી માઇટોકોન્ડ્રિયા શબ્દ અસ્તિત્વમાં આવેલો હોય. આપણા બાયોલોજીમાં પણ બાયોસ અને લોગોસ, જનરલી આ બધા શબ્દોથી આપણે પરિચિત હોઈએ છીએ કે જે એના ગ્રીક શબ્દો છે એના ડેરિવેટિવ્સથી બનતા હોય અને એમાં કંઈક મિનિંગફુલ જે શબ્દો હોય એ બંનેને સાથે જોડાણ કરેલા હોય છે. તો આ રીતે માઇટોકોન્ડ્રિયા છે એ થ્રેડ લાઇક સ્ટ્રક્ચર છે, દોરી જેવી રચનાઓ છે, અને સિંગલ છે, એક એક પોતે અલગ અલગ કોષ રસની અંદર ફેલાયેલા હોય છે. અને સામાન્ય રીતે એ વનસ્પતિની અંદર
કે પ્રાણીની અંદર બધાની અંદર જોવા મળતા હોય છે. વનસ્પતિમાં પ્રાથમિક પ્રકારની વનસ્પતિઓ હોય એને કેટલીકને બાદ કરતા વિકસિત વનસ્પતિઓ છે, પ્રાણીઓ છે, એ બધાની અંદર પ્રોટોઝોઆમાં પણ જોવા મળતા હોય છે. દે આર નોટ ફાઉન્ડ ઇન બેક્ટેરિયા એન્ડ આરબીસીઝ. તો આ જે બધા છે એ બેક્ટેરિયાઝ અને આરબીસી રેડ બ્લડ સેલ છે એની અંદર કણાભસૂત્રની ખાસ જરૂરિયાત હોતી નથી. કારણ કે મિત્રો બધા જાણે છે કે આરબીસીનું આયુષ્ય જનરલી એમ કે 120 દિવસનું હોય, પછી ફરી વખત સર્જન થતું હોય અને એમને જનરલી ફ્લુઇડમાં વહેવાનું હોય છે, લિક્વિડની અંદર રક્તકણોને, તો એ રુધિરની અંદર આવેલા હોય એટલે એને શક્તિની બહુ જરૂરિયાત ના હોય એટલે ત્યાં કણાભસૂત્રો ખાસ કરીને જોવા મળતા નથી હોતા. હવે આ જે ફોટોગ્રાફ છે આપણે લગભગ બધું કહી જાય છે કે કણાભસૂત્ર કેવું હોય. ત્રાક જેવી રચના મુખ્ય જે ફોટોગ્રાફ છે લેફ્ટ સાઈડમાં કોર્નર ઉપર, એ ફોટોગ્રાફની અંદર આખો કોષ બતાવેલો છે અને કોષનું કેન્દ્ર સેન્ટરની અંદર તમને બતાવ્યું છે 3D કટ કરીને, અને ત્યારબાદ એની આજુબાજુમાં જે મેટ્રિક્સ છે, કોષ રસ છે, એ કોષ રસની અંદર કણિકામય જે ગ્રેન્યુલ્સ જેવી રચના ઓરેન્જ રંગમાં બતાવી છે બે, એ બંને કણાભસૂત્રોની છે જે ત્રાક જેવા આકારની લંબગોળ આકારની રચના છે. આ લંબગોળ આકારની રચના એનલાર્જ કરીને એનો ફોટોગ્રાફ આપને બીજી પિક્ચરની અંદર બતાવેલો છે. તો એની અંદર આપ જોઈ શકો છો કે ત્રીજો ફોટોગ્રાફ બ્લેક એન્ડ વ્હાઈટ છે. આ બ્લેક એન્ડ વ્હાઈટ જેટલા બી ફોટોગ્રાફ છે એટલે આપણે બધા મિત્રો પરિચિત છીએ કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપિક હોય, કારણ કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનું જે પિક્ચર લેવામાં આવતું હોય એ બ્લેક એન્ડ વ્હાઈટમાં આવે છે, પરંતુ એ એટલું બધું એનલાર્જ હોય કે આ કણાભસૂત્રો જેવી રચનાઓ છે એની અંદરની રચનાઓ જે સમજવી હોય તો એના માટે પણ ખૂબ ખૂબ ઉપયોગી સાબિત થતા હોય છે. તો અહીંયા જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર સામાન્ય રીતે હું તમને કહું તો એક આખું રોલ જેવી રચના છે કે જેની અંદર લંબગોળાકાર મિત્રો આપણે બધા જે બ્રેડ રોલ ખાતા હોઈએ બનાવીને એ ટાઈપની રચના દેખાય છે. તો એની અંદર એ 3D રચના છે એને બાયોકેમિકલ મશીન કહેવામાં આવે છે. કારણ કે એ શું કરે છે કે એનર્જીને મુક્ત કરે છે. એનર્જી મુક્ત કરે એટલે એની અંદર જે શ્વસનની પ્રક્રિયા થાય છે એ શ્વસનની પ્રક્રિયાથી શક્તિ મુક્ત થાય છે અને એ શક્તિ જુદા જુદા બે માર્ગે મુક્ત થતી હોય છે. આપણે બધા જ પરિચિત છીએ, ધોરણ 12 અંદર પણ સ્ટડી કરી ચૂક્યા છીએ કે ક્રેબ્સ ચક્ર જે છે એની રેસ્પિરેટરી ચેઇન એટલે કે શ્વસન તંત્રની જે શૃંખલા ચાલે છે, શ્વસન શૃંખલા, એ કણાભસૂત્રની અંદર થતી જોવા મળે છે. કણાભસૂત્રની અંદર ક્રેબ્સ સાયકલ થઈ એટીપીઓ મુક્ત થાય છે. મિત્રોને યાદ અપાવું કે આપણે જે લાસ્ટ ટર્મની અંદર જે ભણ્યા છીએ એની અંદર આ જ વસ્તુ ક્રેબ્સ સાયકલની છેલ્લાથી આગળના એક લેક્ચરની અંદર આપણે આ માટેની વ્યવસ્થા ગોઠવણ કરેલી અને ક્રેબ્સ સાયકલને